નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ટેમ્પો બરાબરનો જામી ગયો છે. હાલ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગુજરાતની સત્તા પોતાને નામે ટકાવી રાખવા માટે અનેક સ્ટાર પ્રચારકોને ઉતારી દેવામાં આવ્યા છે મેદાનમાં. દર્શક મિત્રો, આ વખતે કોંગ્રેસની સાથે સાથે આપ પણ મેદાનમાં હોવાથી ભાજપ કોઈ જ કસર છોડવા માંગતું નથી, અને તેને જ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઉતર્યા છે મેદાને. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં એક વાર એક સભાઓ સંબોધવામાં આવી રહી છે, ત્યારે સુરતની બારે બાર બેઠકો જીતવા અને ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓના વિસ્તારમાં ભાજપની સ્થિતિને મજબૂત કરવા માટે ગત રોજ પીએમ મોદી દ્વારા સુરતમાં ભવ્ય રોડ શોની સાથે સાથે મોટા વરાછાના આબરામાં ગોપીન ગામ ખાતે કરવામાં આવ્યું જાહેર સભાનું આયોજન, સંબોધન કરાયું જાહેર સભાનું પીએમ મોદી દ્વારા, જ્યાં પીએમ નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. દર્શક મિત્રો, એક તરફ ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણીનો કરી રહ્યા છે દમદાર પ્રચાર, ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના પ્રચારના જે પડઘમ છે ને તે શાંત થાય તે અગાઉ ગત રોજ રાજકારણના એપિસેન્ટર સમાન સુરતમાં યોજાઈ કતલની રાત. આ જેવો માહોલ હતો, કતલની રાતમાં હોય તેવો માહોલ તેવું કહેવાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેગા રોડ શો કર્યો બાદ વિશાળ જાહેર સભાને સંબોધન કરવાની સાથે સાથે સુરતમાં તેઓએ 70 કલાકનું રોકાણ પણ કર્યું. પીએમ બન્યા બાદ પીએમ મોદીનું આ બીજું રાત્રિ રોકાણ હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે દર્શક મિત્રો, પીએમ મોદીએ આ 70 કલાકમાં ચૂંટણીના એપિસેન્ટર કહેવાતા સુરતમાં શું ખેલ પાડ્યો? રોડ શો જાહેર સભા બાદ ભાજપ દ્વારા પીએમ મોદીએ કયો માસ્ટર સ્ટ્રોક મારવાની કરી દીધી તૈયારી? વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો, ગત રોજ સુરતમાં ભાજપ માટેની કહેવાય કતલની રાત ફરી એકવાર સત્તાની ગાદીને પોતાના નામે કરવા ચૂંટણીના એપિસેન્ટર ગણાતા સુરતમાં શું સમીકરણો ગોઠવાયા? શું પીએમ મોદીની ચૂંટણી પહેલાનું આજે રાત્રિ રોકાણ છે તેની અભૂતપૂર્વ ઘટનામાં ભાજપ પાટીદારોનો ખેલ પાડી દેશે? આવા અનેક સવાલો ચર્ચાયા દર્શક મિત્રો. આ સમગ્ર મામલે જો આપણે ડિટેલમાં વાત કરીએ ને તો આપને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રોજ સુરતમાં મેગા રોડ શો કર્યા બાદ વિશાળ જાહેર સભાને સંબોધન કરવાની સાથે સાથે સુરતમાં રોકાયેલ 70 કલાક દરમિયાન ઉદ્યોગપતિઓ સાથે મુલાકાતો યોજવાની સાથે સાથે ઘણા વિડીયો કોલ તેમજ ટેલિફોનિક ચર્ચાઓ પણ કરી હોવાની ચર્ચા દર્શક મિત્રો થઈ રહી છે તેવી ખબરો સામે આવી રહી છે. જી હા, રિપોર્ટ પર નજર કરીએ તો નારાજ પાટીદારોના મનામણા માટે પીએમ મોદીએ પણ ભરપૂર પ્રયાસ કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. બીજી તરફ જોવા જઈએ તો હર્ષ સંઘવી અને સીઆર પાટીલ સાથે પણ પીએમ નરેન્દ્ર મોદીએ સર્કિટ હાઉસમાં જ મેરેથોન મિટિંગ યોજી હતી તેવું પણ કહેવાઈ રહ્યું છે. લગભગ 2 કલાક જેટલી આ જે મિટિંગ છે તે ચાલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. દરમિયાન દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બંને નેતાઓને ચૂંટણીનું માર્ગદર્શન આપ્યું હોવાનું કહેવાય છે. ત્યારબાદ પીએમ મોદી સુરત એરપોર્ટ જવા ખાતે નીકળ્યા હતા અને મોદી સુરતથી સીધા પાલિતા ણા ખાતે સભા સંબોધવા માટે રવાના થયા હતા તેવા અહેવાલો છે. આ સાથે દર્શક મિત્રો વાત કરીએ તો એક તરફ પીએમ નરેન્દ્ર મોદીને કદાચ સુરતની જે બેઠકો છે તે હારવાનો ડર હોવાની ચર્ચાઓ ચારેકોર ચગદોળે ચડી રહી છે, અને એટલે જ પાટીલ અને હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલ ન કરી શક્યા તેથી પાટીદાર અગ્રણી અને હીરા ઉદ્યોગપતિ મુકેશ પટેલ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ કરી હતી ગત રોજ બેઠક તેવા અહેવાલો છે. તમને જણાવી દઈએ કે ખબરો અનુસાર ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે મુકેશ પટેલ પહોંચ્યા હતા સર્કિટ હાઉસ ખાતે, અને આ દરમિયાન મુકેશ પટેલની સાથે કોણ હતું જાણો છો? ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. જી હા દર્શક મિત્રો, તેવી ખબરો સામે આવી રહી છે. પાટીદાર અગ્રણી મુકેશ પટેલ, આપને જણાવી દઈએ કે લેબગ્રોન ડાયમંડ સાથે છે સંકળાયેલ, અને દર્શક મિત્રો મુકેશ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના પણ માનવામાં આવે છે, જેથી છાસવારે તેઓ દિલ્હીમાં વડાપ્રધાનને મળતા હોય છે તેવી ખબરો પણ સામે આવતી હોય છે. ત્યારે આ વખતે વરાછા અને કતારગામમાં નારાજ પાટીદારોને મનાવવા માટે મથતા નરેન્દ્ર મોદીની સાથે મુકેશ પટેલ બંધ બારણે ઉદ્યોગપતિઓ સાથે વિડીયો કોલ તેમજ ટેલિફોનિક રીતે સંપર્ક કરાવ્યો હોવાનું જે છે તે જાણકારી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે તેવા મીડિયા રિપોર્ટ છે. અહેવાલો પર નજર કરીએ તો સૂત્રોનું એમ કહેવું છે કે ગત રાત્રિએ પીએમ નરેન્દ્ર મોદી સાથે કરાયેલ જે બંધ બારણે બેઠક હતી સર્કિટ હાઉસમાં તેમાં અમુક ફોનના ચકડા ગુમ્યાને કરાઈ મુદ્દાની વાત. દર્શક મિત્રો, પીએમ મોદીના સુરતના 70 કલાક વિધાનસભા ચૂંટણીને બસ ગણતરીના કલાકો ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નરેન્દ્ર મોદીના સુરતમાં 70 કલાક વિધાનસભા ચૂંટણીમાં શું રંગ લાવશે, શું કહેવું છે આપનું? કમેન્ટ કરીને આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.